બે દિવસ અગાઉ ઈડરની અરવલ્લી સોસાયટીમાં એક ખાનગી લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી, જેમાં 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેને લઈને તારીખ 3/2/2023ના રોજ ઈડરના કેટલાક જાગૃત લોકો દ્વારા ભવાની રસમલાઈની સામે યોગ્ય તપાસ થાય તે હેતુથી ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। છેલ્લા લગભગ બે દિવસ પહેલાની જે પત્રકાર મિત્રો દ્વારા જે માહિતી મળવા આવી હતી કે ભાઈ અરવલ્લી સોસાયટીની અંદર જે લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકોનો ફૂડ પોઈઝનિંગનો કિસ્સો બન્યો હતો, તો અમુક લોકોએ ઈડનની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી, અમુકે હિંમતનગર લીધી, એમને સમયસર આ સારવાર લીધી ન કે મોટી જાનહાની ટળી હતી એ લોકોની સારવારના કારણે। તો અમે આજ રોજ પ્રાંત ઓફિસ સાહેબનો આવેદન પત્ર એના માટે આપવામાં આવ્યા હતા કે આ જે ભવાની રસમલાઈ મીઠાઈવાળાની દુકાન છે એ રસ્તા વચ્ચે ધમધમી રહી છે, અને અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે લારીનું લાયસન્સ પણ નથી, તો અમે સરકારશ્રીના જે હતા પ્રાંત ઓફિસ સાહેબ એમને જણાવવા આવ્યા હતા કે સાહેબ આના પર યોગ્ય કાર્યવાહી થાય, અને એ ભાઈ તો જાહેરમાં એ રીતે કહેતો ફરતો હોય છે કે મારી તો મોટા સુધી પહોંચ છે, બધાને હું સાચવું છું, મને કશું ના થાય, તો શું એવું છે? તો અમે પ્રાંત ઓફિસર સાહેબને એમ કહેવાયા હતા કે ભાઈ આના પર યોગ્ય કાર્યવાહી થાય, જાણવા મળ્યું હોય તો ખ્યાલ નથી, પણ ભવાની રસમલાઈવાળો વચ્ચે લગભગ વર્ષ બે વર્ષ પહેલાની પાસે એક બીજો લારીવાળો આવ્યો હતો મીઠાઈવાળો, તો એને પણ આ લોકો ઈડરમાં નહોતો ઊભા રહેવા દીધો, અને આ રીતે આપ જોઈ શકો મામલતદાર ઓફિસની સામે જ જે લારી ઊભી રહે છે અને એ લારીના કારણે કેટલો ટ્રાફિક થાય છે, એ લારીમાં રોજ કેટલાય ગ્રાહકો આવે છે, વચ્ચે બાઇકો મૂકે છે, તો પણ એને હટાવવામાં આજ સુધી આવ્યો નથી। અમારા કુટુંબમાં જે મેરેજ હતા બરાબર, મીઠાઈની સાહેબે વાત કરી, એમાં બાસુંદી હતી બરાબર, એમાં જ એનો જે રિપોર્ટ આવ્યો ઉપરથી હવે ખબર નહીં શું થયું, અને લગભગ 40-50 જણનું ફૂડ પોઈઝનિંગ થઈ ગયું બરાબર, એમાં તો યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોય તો બહુ પ્રોબ્લેમ થાય। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।